ગુજરાતી માધ્યમમાં બાળકોવર વિભાગમાં મારી ફરજ બજાવશો. તો બાળ મિત્રો, આજે આપણે ઇંગ્લિશ વિષયમાં યુ આલ્ફાબેટ અને વી આલ્ફાબેટની ઓળખ કરીશું. તો ચાલો બાળ મિત્રો, લેટર યુ, આ યુ લખેલો છે પણ યુ છે કેપિટલ. કેવો યુ છે બાળ મિત્રો? કેપિટલ. તમે જુનિયર કેજીમાં શીખી ગયા કેપિટલ યુ તે. અને પછી આ બાજુમાં યુ જ છે, યુ આલ્ફાબેટ છે. કયો આલ્ફાબેટ છે? યુ. પણ એ કેવો છે? સ્મોલ. કેવો? સ્મોલ. અને યુ નો ગુજરાતી ઉચ્ચાર શું થાય? અ. શું થાય બાળ મિત્રો? અ. તો તમે યાદ રાખજો બરાબર ને કે કેપિટલ યુ કેવો લખાય, સ્મોલ કેવો લખાય અને તેનો ગુજરાતી ઉચ્ચાર શું થાય. અ આપણે શીખી ગયા ને, અ ગુજરાતીમાં અ અજગર નો હ તે હ બરાબર ને બાળ મિત્રો. ચાલો તો આપણી બુકમાં છે ને યુ આલ્ફાબેટ ના ઘણા બધા ચિત્ર આપેલા છે બરાબર ને, અને ટીચરે અહીંયા શક્ય એટલા દોર્યા પણ છે ચિત્ર બરાબર બાળ મિત્રો. તો ચાલો આપણે જોઈએ કે યુ ના કેટલા ચિત્ર છે. તો યુ ફોર અમ્બ્રેલા. તો બોલજો મારી સાથે કે યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે શું? તો કે અમ્બ્રેલા એટલે છત્રી બરાબર ને બાળ મિત્રો. વરસાદ પડે તો આપણે છત્રી લઈએ ને ચોમાસામાં, હ કેવી મજા આવે છત્રી લઈને વરસાદમાં જવાની. તો એને શું કહેવાય છત્રી ને ઇંગ્લિશમાં? અમ્બ્રેલા કહેવાય બરાબર ને. તો બોલો યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી બરાબર ને. તો તમને ચિત્ર બરાબર યાદ રહી જશે હે ને. પછી તમને ચિત્ર જોઈને આલ્ફાબેટ લખવાનું આવે ને એટલે બરાબર. પછી આ નીચે એરો છે. કેવો છે? એરો કરેલો છે, નીચે બતાવે છે. તો એક શું કહેવાય? યુ ફોર અંડર. અંડર એટલે નીચે બરાબર. આપણે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ, હોસ્પિટલમાં જઈએ, સ્કૂલમાં હોય, બધે રસ્તા પર હોય, ત્યાં એરા મારેલા હોય આપણને બતાવવા માટે. તો તે આ નીચેનો એરો છે એટલે યુ ફોર અંડર. અંડર એટલે નીચે બરાબર બાળ મિત્રો. એ જ રીતના હવે ઉપર બતાવતો એરો છે બરાબર. તો યુ ફોર અ. તેનો પણ આપણી બુકમાં ફોટો છે તો આપણે જોઈ લઈશું બાળ મિત્રો. પછી છે વી
વેજીટેબલ એટલે શાકભાજી, તે તો આપણે ઓળખીએ. રોજ શાકભાજી ખાઈએ ને, મમ્મી માર્કેટ થી સરસ મજાનું તાજું તાજું શાક લાવે, રોજ જુદું જુદું શાક બનાવે, બરાબર? તો બોલો વી ફોર વેજીટેબલ, વેજીટેબલ એટલે શાકભાજી, બરાબર? તેની તો તમને સરસ એવી ઓળખ છે બાળ મિત્રો. અને છેલ્લો છે વી ફોર વોલીબોલ, એમ વોલીબોલ આવે ને, તમે બધા રમો ને, તમે બધાને બહુ મજા આવે. તો વી ફોર વોલીબોલ, વોલીબોલ એટલે વોલીબોલ. તો બાળ મિત્રો વી કેપિટલ વી કેવો લખાય? બે ખાનામાં, બરાબર? એ મોટો આવે. અને નાનો વી કેવો આવે? તો વચ્ચેના ખાનામાં આવે, સ્મોલ વી કેવો, બરાબર? તે આપણે ખાસ ધ્યાન રાખીશું બાળ મિત્રો. તો આજે આપણે યુ અને વી અલ્ફાબેટ